હવે તો આ ટીવી જોજો ને, હાવ કંટાળો આવે છે. ચાર દિવસથી આમ ઘરમાં કેદ થઈ ગયા છે, બોલો હું કરું ને કઈ દસ ઉસ્તી નથી. પારો, ઓય પારો, હું છે, હું છે ને ઘરે રહીને હાવ કંટાળી ગયો છું, એટલે હું બાર આટો મારવા જાઉં છું. પણ તમને ખબર તો છે બાર બધું બંધ છે. તારી સલાહ કોઈ નથી માંગી, તને ખાલી કહું છું કે હું બહાર જાઉં છું એમ. અરે મને કયો તો ખરી હું થયું છે, પણ કાઈ નથી થયું. ટેટુ પડાઈ નઈ વાન તમે? નહીં, પોલીસ માં ટેટુ પડાઈ નઈ વાને, સાચું બોલો. હા, ટેટુ પાડી દીધું. તો કોણે તમને દોડડાયા કર્યા હતા? હું કરવાને બહાર ગયા હતા? સાનમાનું ઘરમાં ન પડ્યું રેવાય? હવે તમે મને એમ તો કયો કે પોલીસે કઈ બાજુ ટેટુ પાડ્યું? બે બાજુ. હે? બે બાજુ. એક બાજુ ચીનનો નકશો કરી દીધો અને એક બાજુ ઇટલીનો. પણ તમારે કઈ કહેવાય તો ખરા ને એને? કીધું પેલા એને મને પૂછ્યું કે ભાઈ તમારે શાકભાજી દૂધ એવું કઈ લેવા જવું છે કે દવા લેવા જવી છે? મેં તો એને કીધું કે હું તો ખાલી આટો મારવા નીકળો છું. પછી એણે મારી હામું જોયું, મેં એની હામું જોયું, અમે બે એકબીજાની હામું હામું જોયું, પછી નકશો પાડી દીધો. પણ તમને કોણે બહાર જવાનું કીધું તું? ઘડી ઘરે ન રહેવાય? આ છોકરાને રમાડાય નહીં, ઘડી પડી ગયા ને ટેટુ. આની કરતા તો ઘરે રહેવો તો સારું હતું. નહીં, પછી તો હું ઘરે જાવતો હતો. વળી પાછો હું એને પૂછવા ગયો કે હું આવતીકાલે તો આવી ને સાહેબ. એણે પાછી મારી હામું જોયું અને જે આ ચીનના અને ઇટલીના જે આ નકશા પડ્યા હતા ને એની ફરતી કોઈ બોર્ડરો કરી દીધી અને મને કીધું કે હવે છે ને એક વિધિ સુધી આ ચીન અને ઇટલી ઉપર શાંતિથી બેસજો. પછી હું ઘરે આવતો રહ્યો, પછી કાંઈ ન કર્યું. પણ હું તને શું કહું, હમણાં છે ને થોડાક દી મને જવામાં થોડીક તકલીફ પડશે, તો તું મને થોડીક મદદ કરજે ને વળી. બહુ ઢડો હતો બહાર જવાનો, બહુ ઢડો હતો. પડાય એવા ટેટુ પોલીસમાં હે? પડાય એવો. અને આમ જો તમારે પડાવવું હોય ને ટેટુ તો બહાર પાડે જ છે, હાવ હાવ ફ્રીમાં, કોઈ ચાર્જ નથી. પણ થોડીક તકલીફ પડશે ટેટુ પડાવતી વખતે. પડાવવું હોય તો જી આવજો. હા, આની જે હાલો હવે શેક કરી દઉં તમારા નકશા ઉપર. ઘરબંધીનો દિવસ નંબર 2 ની સવાર. એવું લાગે છે મને. લાગે કરો છો? હું પારું છું, પારું તમારી પત્ની, 14 વર્ષ જૂની પત્ની. પણ તું આવી કેમ લાગે છું? હાવ કેમ આવી લાગે એટલે હું આવી જ છું.
મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતભરની અંદર અત્યારે 21 દિવસ તો લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે અને જેના લીધે બધા જ બ્યુટી પાર્લરો બંધ છે. પણ આની અસર એ જોવા મળી છે કે ઘણા બધા પતિઓ એની પત્નીને ઓળખવામાં અસમર્થ બન્યા છે. મેં ન્યૂઝ ચેનલમાં જોયું હતું કે ઘણા દિવસથી બધા બ્યુટી પાર્લર બંધ છે. એટલે જ અબાઈને પહેલા જોઈને મને બીક લાગતી હતી અને હવે તો આ વ્યહરતમાં વધારે બીક લાગે છે. આવા મારે એક દિવસ કાઢવા કેમ? પ્રભુ, એક પ્રાર્થના છે, આ વાયર છે જલ્દી દુનિયામાંથી લઈ લ્યો, નકર 21 દિવસમાં તો આ ભાઈને જોજો ને હું અડધો થઈ જાય, અડધો. હું એકલા એકલા બબડો છો. કાંઈ નહીં, એ તો છે ને, હું ખાલી પ્રભુ અરે મારા મનની વાત કરતો હતો. મિત્રો, અત્યારે તો બધાને 21 દિવસનું કોરોના વાયરસનું વેકેશન છે, બરાબર ને? એટલે બધાય પતિ મારી જેમ ઘરે મોજ કરતા છે, મોજ જોવું છે. મને લાગે છે કે આ બધી પત્નીઓને છે ને પહેલાંથી ખબર પડી ગઈ હશે કે આવું કંઈક થવાનું છે, એટલે જ ઘરમાં બટેકા ને બધું લઈને પહેલાંથી એડવાન્સ તૈયારી હતી. હજી એ કામ પતે ને પછી હું કામ આપશે ને એ મને ખબર તો નથી, પણ કંઈક તો આપશે જ. મોસ કરો, મોસ. મોકલાવાની હોય તો હું આ છેલ્લા 3 દિવસથી બળદિયાની જેમ નકરી વેફર પાડું છું, હૂકવું છું, પાડું છું, હૂકવું છું. એ તારી મમ્મી હાટું થઈને હઅન વાળી તને તો પણ એમાં હું થઈ ગયું. આમે તમે એક વિધિ હું કરવાના હતા, ઘરે જ બેહવાનું છે ને. આમે માર મમ્મીએ કીધું તું કે નવરા બેઠા છે નખો દ્વાળે, કે એને છે ને ઘડી ભરે નવરા નહીં બેહવા દેતી, કાંઈક ને કાંઈક કામ કરાવતી જ રહેજે. હવે વેફર ઉપડાઈ ગઈ 50 કિલોની, હવે છે ને આપણે ઘઉં સાફ કરવાના છે. અને હા, તમને પહેલેથી કહી દઉં છું, ઘઉં છે ને 14 મણ છે. 14 મણ? 340 કિલો ઘઉં થાય, એટલા બધા ઘઉં શું કરવું આપણે? અરે આપણા હાથ મણ છે અને મારા મમ્મીના ઘરના હાથ મણ નહીં, અને આ ઘઉં વીણાઈ જાય એટલે મને કહેજો, એટલે હું તમને બીજું કામ આપીશ. આટલું કામ તો હું કોઈ દી ઓફિસમાં નતો કરતો, આ ઘરની બોસ કરતા ઓલો ઓફિસનો બોસ હારો. હું ખોટો ખોટો બિચારા ભલા માણસને ખરાબ ગણતો હતો. બોલો ભગવાન, આ વાયરસને જલ્દી ખતમ કર એટલે હું પાછો ઓફિસ ભેગો થાવ, નકર આ બાઈ છે ને 21 દિવસમાં મારી પાસે આખા વરહનું કામ કરાવી લે, એ તે બે ઘરનું. હું બબડ્યા કરતા હોઉં એકલા એકલા ઉપર જોઈ જોઈ. હું પાછી મારા મનની વાત કરતો હતો. નહીં, તમારા મનની વાત બહુ બાપા. મિત્રો, આપ સૌને ચૈત્ર માસે નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કે જે આપદા પૂરા વિશ્વભરમાં આવી છે એને જલ્દીથી દૂર કરે, તેમજ આપ સૌનું જીવન સદાય સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિથી ભરપૂર રહે એવી ફરીવાર પ્રાર્થના. અને હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા કમેન્ટ ખાસ કરજો કે તમે અત્યારે ઘરમાં બેઠા બેઠા શું કરો છો, બરાબર છે? અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હો. તો ચલો મિત્રો, ફરી મળીશું એક નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપ બધાને જય માતાજી.